જિલ્લાના ઓળ ગામે ચુંબોતેરમાં પ્રજાસત્તાક દિનની ઉજવણી ઘણા હર્ષોલ્લાસ ઉમંગથી કરવામાં આવી ઓળના સમાજસેવિકા કુંદનબેન હરેશભાઈ પટેલના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું આ સુપ્રસંગે મંત્રીશ્રી હિતેશભાઈ શૈલેશભાઈ ચંદ્રકાંત કાકા વિજયભાઈ મુકુંદભાઈ ગિરીશ કાકા જયંતી કાકા ધ્રુતિબેન કલ્પેશભાઈ પારુલબેન આમંત્રિત મહેમાનો આગેવાનો વડીલો ગ્રામજનો કોલેજના શિક્ષકગણ કર્મચારીગણ અભ્યાસકર્તા ભાઈઓ તથા બહેનોએ હાજર રહી વસંત પંચમીના દિવસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે બંધારણનો અમલ થયેલો તે દિવસે પ્રજાના હાથમાં સત્તા આવી હતી એટલે પ્રજાસત્તાક દિન કહેવામાં આવે છે વિજયભાઈ મહાવીરભાઈ તથા નિકિતાબેને સુંદર રીતે સૌને કાર્યક્રમની પ્રસ્તુતિ કરાવી હતી કોલેજના અભ્યાસભાઈઓ તથા બહેનોએ સુંદર મજાના સાંસ્કૃતિક દેશભક્તિ ગીતોની રજૂઆત કરી ભારતીય સૈન્યની શૌર્ય પ્રસંગો ભજવવામાં આવ્યા હતા આ પ્રસંગને સફળ બનાવવા માટે આચાર્ય શ્રી શિક્ષકગણ કર્મચારીગણ તથા કોલેજના અભ્યાસ ઉપાળકોએ ખૂબ મહેનત કરીને પ્રસંગને સફળ બનાવ્યો હતો સૌના ચહેરા ઉપર આનંદ જોવા મળ્યા હતા વંદે માતરમ ભારત માતા કે જય સૂત્રો ઉચ્ચારવામાં આવ્યા હતા વિશ્વની સૌથી મોટી લોકશાહી ભારત દેશની છે દેશની અખંડિતતા જળવાય સૌ દેશવાસીઓ સંપીને રહે દેશની ઉન્નતિ થાય વિશ્વમાં ભારતનો ડંકો વાગે એવી પ્રાર્થના કરવામાં આવી દેશના શહીદોને તથા પોતાના પ્રાણની આહુતિ આપી છે તેવા લશ્કરોના જવાનોને શ્રદ્ધાંજલિ આપવામાં આવી કુંતનબેન હરીશભાઈ પટેલે લાઇબ્રેરી માટે એક લાખ રૂપિયાનું દાન આપ્યું આચાર્યશ્રીએ સૌદાતાઓનો હાજર રહેલ સૌનો આભાર માન્યો